أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم رب إنهن أضللن كثيرا من الناس فمن تبعني فإنه مني ومن عصاني فإنك غفور رحيم آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وآل محمد أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته حسین تجھ کو ستارے سلام کہتے ہیں کلام پاک کے پارے سلام کہتے ہیں حسین تجھ کو ستارے سلام کہتے ہیں کلام پاک کے پارے سلام کہتے ہیں تمہارے ناز اٹھائے خدا نے بچپن میں ہوئی ہے پرورش مسجدوں کی آنگن میں ہوئی ہے پرورش مسجدوں کی آنگن میں مدینے کے وہ نظارے سلام کہتے ہیں فرشتے عید کے دن تو فلے کے آتے تھے تمہارے واسطے جنت سے کپڑے لاتے تھے تمہارے واسطے جنت سے کپڑے لاتے تھے الہیت کے اشارے سلام کہتے ہیں حسین آتے نہیں وقت پر تو کیا ہوتا مسلمہ بھول گئے ہو تینانا کا کلمہ مسلمہ بھول گئے ہو تینانا کا کلمہ جو لال قوم پیوارے سلام کہتے ہیں ہر ایک خون کا قطرہ تھا دوبارہ راتوں میں
बला का दर्द था शूर की नमाजों में, बला का दर्द था शूर की नमाजों में, नबी के राज दुलारे सलाम कहते हैं। बलाए लेती है अब तक हुसैनियत की प्यास, तड़पती मौजों से कहते है हजरते अब्बास, तड़पती मौजों से कहते है हजरते अब्बास, हर एक नदी के किनारे सलाम कहते हैं। हुसैन तुझको सितारे सलाम कहते हैं, कलाम पाक के पारे सलाम कहते हैं। सल्लल्लाहु अला मुहम्मद व आले मुहम्मद। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। बार इधर सलात पढ़े मोहम्मद व आले मुहम्मद पर। शिया बनवा माटे क्या क्या आवी रुकावटो छे के जे मने हकीकी शिया बनवा थी ने रोके छे, कारण के हकीकी राय रास्त ऊपर जावा माटे जनाबे इब्राहिम आपने बताव्यू के घरा खरा लोको मारा साथ मा आवी शके एम छे, पर अमुक बूतो एवा छे के जे आ लोको ने अमारा साथ मा शामिल थावा माटे रुकावट बने छे। એટલે પરવરદિગારે આલમે જનાબે ઇબ્રાહીમની મુનાજાતને કુરાને મજીદમાં નકલ કરેલી, સૂરે ઇબ્રાહીમ કુરાને મજીદનો 14મો સૂરા આયતનું નિશાન છે 36, ઇરશાદે રબ્બુલ ઇઝ્ઝત થયો કયું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, રબ્બે ઇન્નહુન્ન અદલલ્લ કસીરન મિનન નાસ, ખુદાયા આ બૂતો જે છે ને એને ઘણા ખરા લોકોને રાહ રાસ્તથી હટાવ્યા છે, લોકોને આડે રસ્તે ચડાવ્યા છે, ફમન તબઅની ફઇન્નહુ મિન્ની, ખુદાયા જે મારા પાછળ પાછળ ચાલશે ના એ મારા માંથી ને, વમન અસાની ફઇન્નક ગફુરુ રહીમ, અને ખુદાયા જે મારી નાફરમાની કરશે જે મારો કહ્યું નહીં માનશે, ખુદાયા એનો હાલ તારા હવાલે છોડું છું, તું ઘણો ગફૂર છો, તું ઘણો રહીમ છો, શા માટે આ, કારણ કે જે લકબને આપણે સ્વીકાર્યું છે, જે લકબથી આપણે પોતાને દુનિયાની સમક્ષ ઓળખાવીએ છે, ઈ એવું લકબ છે કે જે લકબ આપણી પહેલા ખુદાએ જનાબ ઇબ્રાહીમને બક્ષ્યું હતું, એટલે ખુદાએ કહ્યું સૂરે સાફાત કુરાને મજીદનો 37મો સૂરો આયતું નિશાન 83 ચેપ્ટર 37 વર્સ નંબર 83, ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વ ઇન મિન શિયાતિહી લઇબ્રાહીમ, ખરેખર જનાબે ઇબ્રાહીમ નૂહના શિયાઓમાંથી હતા। આઝીઝાને મહતરમ, આ બે આયતોને હર હંમેશા આપણે સહારા પર વિષયને અનુસંધાન આપવા માટે યાદીના તોર ઉપર બયાન કરે છે કે મુસલમાન તું થાપ ન ખાજે, હકીકી શિયા બનવા માટે જે લકબ ખુદાએ ઇબ્રાહીમ સોંપ્યું એ જ ઇબ્રાહીમે કહ્યું કે મારા શિયા બનવા માટે મારા પાછળ ચાલવા વાળાઓ માટે અમુક વસ્તુ એવી છે કે જે એ લોકોને રૂકાવટના રૂપમાં આવે છે અને આ લોકો મારા સાથી નથી બની શકતા, એટલા માટે મારી તમારી જવાબદારી બનેલી કે જનાબે ઇબ્રાહીમની આ બંને આયતો કુરાને મજીદમાં જે દર્જ થઈ છે એનાથી આપણે સબક હાંસિલ કરીએ કે મારી જિંદગીમાં ક્યાં ક્યાં એવા ગુણો હોવા જોઈએ જેથી કરીને હું પોતાને અહલે બેત અલી મુસલામનો હકીકી માનનારો કહી શકું। એટલે આજ સુધી આપણે અમુક સિફતોની ચર્ચા કરેલી છે। પહેલી સિફત આપણે બયાન કરેલી કે શિયા એ હોય છે કે જે વાયદાઓને ક્યારે ઠુકરાવતો નથી। બીજી સિફત આપણે એ બયાન કરેલી કે શિયા એ હોય છે કે જે વાજબાત મુહર્રમાત અને ખાસ કરીને રેણી કેણીની અંદર સૌથી વધારે આગળ હોય છે।
ત્રીજી સિફત આપણે એ બયાન કરેલી કે અલી નો શિયા જે પોતાને શિયા કહે છે એ પોતાના પાડોશી માટે ક્યારે અઝિયત નો સબબ યા કારણ નથી બનતું. શિયાની ચોથી સિફત આપણે એ બયાન કરેલી કે અલી અને અહલે બેત અલી મુસલામ નો શિયા એ હોય છે કે જે નમાઝના બાબતમાં ક્યારે પણ લાપરવાહીથી ને નથી વર્તતો. પાંચમી સિફત આપણે એ બયાન કરેલી કે અલી નો શિયા એ હોય છે કે પોતાના ભાઈબંધ ઉપર, કોમ ની અંદર, સમાજ ની અંદર, પ્રજા ની અંદર જે પોતાના ભાઈઓ છે એના પ્રત્યે લાગણી અને એના ઉપર ખર્ચ કરવાને અલી નો શિયા હંમેશા તત્પર હોય છે, હંમેશા તૈયાર હોય છે. એના પછી સાતમી સિફત આપણે સાતમાં મળીને એ જોઈ કે અલી ના શિયાની નજર હર હંમેશા રિસ્ક હલાલ ઉપર હોય છે. અગર અલી નો શિયા એમની જિંદગીની અંદર રિસ્ક હલાલ ઉપર પોતાના ધ્યાનને ખેંચે તો અલીના હકીકી શિયા બનવા માટે આ એક રસ્તો છે. પણ આજનો મુસલમાન જ્યારે આ એક બૂત એની જિંદગીમાં આવી જાય છે કે હલાલ રોજી માટે સબર નથી કરતો, પછી એક મૂર્તિ એની જિંદગીમાં આવી જાય છે જેને આપણે કહીએ છીએ હરામની રોજી. પણ મેં કહ્યું હરામની રોજી આપણને ચર્ચા કરવાની જ નથી, પણ શરૂ યાદથી ને કરીએ. આજે માશાઅલ્લાહ એક બુઝુર્ગે મને જાણવાની વાત કરેલી, મનન કરવા જેવી વાત છે કે આપણે ક્યારે વિચાર કર્યો કે આપણે જે ખાઈ રહ્યા છે જે આપણી રોજી છે, અને રોજી માટે પણ ગઈકાલે એક સવાલ ઉત્પન્ન થયો હતો, શું કરું, આજે કઈક 1.5 કલાક આપી દો તો બધી ચોખવટ થાય, આ 45 મિનિટ કાંઈ નહીં પાપોડે ના ભાંગે. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર, હા મુસલમાન નાજુલ બલાગા મૌલાએ કાયદા તાલીબ ને તાલીબ અલી સલામ આપ ઇરશાદ ફરમાવ્યો છે કે રિઝક રિઝકાન, રોજી બે પ્રકારની છે, તાલીબુન વ મતલુબ. એક એવી રોજી છે જે તારા પાછળ પાછળ ચાલે છે તને ગોતવા માટે, અને એક એવી રોજી છે કે જેને તને એના પાછળ પાછળ જવું જોશે મેળવવા માટે. એટલે આપણે ગઈકાલે બયાન કર્યું કે રોજીની જમાનત ખુદાએ આપેલી છે, પણ કેના માટે અલીએ સમજાવ્યું, લે તાલિબે જેના પાછળ જાય. અમુક રોજીઓ એવી છે કે જે મારા પાછળ પાછળ ચાલે છે, વધુ સમજાવવાની જરૂર નથી. કઈ એવી રોજી તમને દેખાય છે કે તમે માયગી પણ નથી તોય આવે છે? બિસ્મિલ્લાહ દીકરા, કઈ ઘરે એવું મળે છે કે માયગું ના હોય તોય આવી જાય? હવા, આ શ્વાસ તું જે લે છે ને ભાઈ, આ એવી ખુદાની રોજી છે કે તેના માટે સવાલ પણ નથી કર્યો, પોત મેળે તારા પાછળ પાછળ આવે છે. આ પ્રમાણેના દાખલા લાખો છે, વરસાદ તારા માટે, સૂરજ તારા માટે, હવાઓ તારા માટે, અનાજ તારા માટે, દરિયા તારા માટે, આ બધી રોજીઓ તે માગેલી નથી, ખુદા તારા પાછળ પાછળ મોકલે છે. પણ રોજી માટે તપાસ કરજે હલાલની કઈ છે, એટલે વિચાર કર બંદાય ખુદા. કે ક્યારે આપણે વિચાર કર્યો કે જ્યાં પેટ ને જોબરવાની રોજી છે મારામાં પણ વિચાર કરીએ તો બંદો ખુદ બખુદ હલાલ રોજી તરફ જાય? આ આપણે વિચાર કર્યો, આપણો જે આ ચહેરો છે ને એમાં દિમાગનો ભાગ બુદ્ધિ અહીંયા ઉપર રાખેલી, એના નીચે આંખને રાખેલી, આ આંખના નીચે નાકને રાખેલું, નાકના નીચે મોઢું ને રાખેલું. આપણે જેટલું ખાય છે બધું જાય છે ક્યાં? મોહમ્મદ ક્યાં જાય છે? બધું ક્યાં જાય છે? ખાઈ પેટમાં જાય છે ના? તો ખુદાએ કેમ અહીંયા ક્યાંય ખાડો ના કર્યો? ડોક્ટર કરે એમ કહે કે અહીંયા જે પણ કોકડું આવે અહીંયા ગરાવી દે, કોઈને ખબર ના પડે, સીધું ગરી જાય પેટમાં. કેમ યા નથી આ પેટને જોબરવા માટે જગા યા રાસ્તો ખુદાએ કેમ યા ન રાખ્યો? એનું અગર કારણ આપણે તપાસે તો ફક્ત મનન કરીને મને ને તમને ખબર પડે કે ખુદાએ ભેજું પણ આપ્યું, કહ્યું રોજી તારા સામે આવે ને તો વિચાર કર, આંખોથી ને જો કે આ તારો માલ ખૂન પસીનાનો પૈસો છે, પછી જઈને ખા. પછી નાકને પણ યાદ રાખ્યું છે કે તારા પેટની અંદર ગલત ચીજ ન ચાલી જાય, અને મોઢાને પણ યાદ રાખ્યું છે કે તને મહેનત ન કરવી પડે. અરે બંદાય ખુદા, તને શિયા અગર બનવું છે તો આ તારા શરીર ઉપર નજર નાખ, ખુદ બખુદ રિસ્કે હલાલ તરફ તારું ધ્યાન અને દિલ ખેંચાશે. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આજે એક ઓર રિવાયત, અને રિવાયત માંથી ને આજે એક નહીં એકથી વધારે વસ્તુઓને ભેગી કરીને તમારી સમક્ષ બયાન કરવી છે, અને રિવાયત પણ ગઈકાલની જ છે.
गई काले सादिक आले मोहम्मद इमाम जाफर सादिक अलैहि सलाम बिस्मिल्लाह अल्लाह सल्ली अला मुहम्मद इरशाद फरमावे तो ने कयो तो इनमा शियातुना मन इनमा शियातु अली मन अफ बतनो फरजो खरेखर फकत ने फकत अली ना शियाओ ए होय छे के जेनी मनिक्षाओ जेनी शरमगाओ अने जेना पेट जे छे ई इफ्फत होय छे पाको पाकीजा होय छे। पछी छठा इमाम अमुक वस्तु ने बयान करेली थी अने कयो के अली ना शियाओ एज होय छे कोण इश्तद जिहादो जेनी मेहनत तंतोर कोशिश नी साथे होय छे व अमला ले खालिक एनो अमल एना खालिक माटे होय छे वा रजा सवाबो ये जितला काम करे से ने अजर पगार सवाब योला खालिक ऊपर जे ने आशा रखे से व खाफा इकाबो अने अने अगर कोई ने डर से तो इज खालिक नो इने डर से। पछी छठा इमामे कयो तू फइजा रायता उलाइका फउलाइका मिन शियात जाफर आवा तने देखाय ना तो जाणी लेजे के आ जाफर ना शियाओ माथी छे। एक और रिवायत पर जा पहले अली नु नाम छे या जाफरे पोता नु पर नाम नाख्यु छे। अने मोहतरम आ चार वस्तु वश्तद जिहादो एनी तंतोर कोशिश मेहनत पूर्ती होई छे अमल करे छे एना खालिक माटे आशा राखे छे एना खालिक ऊपर डर राखे छे भय राखे छे एना खालिक ऊपर। शू बतावे छे आपणने छठा इमाम के अमारो शिया ए होई छे के जेनी जिंदगी नु खाने काबा अल्लाह सुभान व तआला होई छे। अमारा शियानी जिंदगी नो दारो मदार सेंट्रल पॉइंट अगर कोई शिया नो होय तो ये अल्लाह सुभान व तआला नी जात होय छे। अमल करे छे तो एना माटे आशा राखे छे तो एना ऊपर डरे छे तो एना थी ने डरे छे याने शिया बनवा माटे मने तमने छठा इमामे कह्यु अल्लाह नी जात ने तारी जिंदगी नी अंदर तपास कर कई हद सुधी अल्लाह मौजूद छे। अगर एनो जवाब तू आपी शक तो शिया पोता ने कहवा ने लायक बनी शकेम छो। एक सलावत पढ़िए मोहम्मद वाले मोहम्मद पर એટલે પરવરદિગારે આલમે સૂરે તૌબા કુરાને મજીદનો નવમો સૂરો આયતનું નિશાન છે 105 હરેક કામ કરવાનું કહ્યું પણ મને સાથે સમજાવતા ગયો ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થયો ચેપ્ટર 9 વર્સ નંબર 105 ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ કુલ ઇઅમલુ એ લોકો અમલ કરો અમલ કરો કુલ اعملوا فسير الله عملكم ورسوله والمؤمنون اي لوكو عمل كريا کرو تمہارا عمل لے خدا جوش ہے انو رسول جوش ہے مومنین کرام پر جوش ہے ارے تیار بعد تمہارا حال شو تھاسے فتردون الى عالم الغیب والشهاده فينبئكم بما كنتم تعملون عمل کرو خدا جوئی رہیو چھے عمل کرو انو رسول جوئی رہیو چھے عمل کرو مومنین جوئی رہیا چھے ارے تیار بعد تم نے ایوانی ذات ما پیش کروا ما ہوشے تمہارا جے چھپائلا حاضر ما کرےلا عمل چھے غائب ما کرےلا عمل چھے انو जानकार छे आलिमिल गैब व शहादा पछि तमारो हाल सुजे फयो नबे हुकुम पछि तमने बतावशे छु बतावशे बिमा कुंतुम तअमलून तमे क्यो अमल करीने आव्या छो ने खुदा तमने बतावशे आ अमल कबूल करवाने लायक छे या नहीं। शिया बनवा माटे शु शिया ए होय छे के जेना हरेक कार्यो डगला अने पगला खुदा वंदे करीम माटे होय छे एटला माटे મારા તમારા સાતમા ઇમામ ઇમામ મુસા અલ કાઝીમ અલયહી સલામ મસલ મુહમ્મદ રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઅલિહી વસલ્લમ કિતાબ નો હવાલો પણ આપી દો અખલાક અહલે બેત શહીદ સદ્ર ની લખેલી કિતાબ એમ સાતમા ઇમામ રસૂલ થી આ રિવાયત ચોક્કા અલ્ફાઝ માં આપણા સુધી આવેલી છે। સાતમા ઇમામ ઇરશાદ ફરમાવ્યું કે મારા નાના એ કહ્યું યોતા બે રિજાલિન યુમરુ બે રિજાલિન ઇલ નાર કયામત ના દિવસે અમુક લોકો માટે ખુદા હુકમ આપી દેશે કે આ બધાને જહન્નમ માં લઈ જાઓ યુમરુ બે રિજાલિન ઇલ નાર ફયકુલુલ્લાહુ અઝ્ઝ વ જલ લિ માલિક આ બધે જહન્નમ માં જેને લઈ જવામાં આવતા હશે ને એ વખતે ખુદાવંદે કરીમ માલિક ને કઈ કહેશે માલિક એટલે કોણ જી જી જહન્નમ નો ફરિશ્તો ફરિશ્તો જહન્નમ માં જાય
जहन्नम नी ध्यान राखवा वारो फरिश्तो, जन्नत नो कोण छे दरबान? रुद्वान, आ छे मालिक। फयकुनुल्लाहु अज़्ज़ा वजल लि मालिक, खुदा आ जहन्नम नी ध्यान राखवा वारा आपणामां तो नहीं होय, मजलिसमां सांभळ्युं हतुं ने, आपणा खाडामां કોઈ નહીં હશે ફરિશ્તો। તો માલિકને કહ્યું, કુલ્લિનાર અઈ માલિક, આ જહન્નમની આગની જવાબદારી તારા ઉપર છે ને, એનો જવાબદાર તું છો, તો તારું એક કામ છે। શું? કુલ્લિનાર, માલિક આ આગને કહી દેજે, આ જેટલા જઈ રહ્યા છે ને જહન્નમમાં, આગને કહી દેજે, લા તહરકહુમ અકદામન ફઇન્નહુમ કાનુ યમશુના ઇલલ મસાજિદ। માલિક આગને કહી દેજે કે આ જેટલા બધે જઈ રહ્યા છે ને, આ બધાયના પગને ના બારે, જહન્નમમાં જાય છે, આ બધાયના પગને ના બારે, કારણ કે આ જ પગથી ને આ લોકો મસ્જિદમાં જતા હતા। આપણી તો વાત કરવાની નથી, આ જાવા વાળાનો પણ આ હાલ છે, તો જી નથી જાતા એનો તો અલ્લાહુ આલમ। એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર, હા, લા તહરક લહુમ અકદામન ફઇન્નહુમ કાનુ યમશુના ઇલલ મસાજિદ। આ લોકોના કદમને પગને ના બારજે, કારણ કે આ જ કદમોથી ને આ લોકો મસ્જિદમાં જતા હતા। વલા તહરક લહુમ વજહન ફકાનુ યસબગુના અલવુદુ। માલિક આગને કહી દેજે આ લોકોના ચહેરાઓને પણ ન બારજો, કારણ કે આ એવા ચહેરાઓ છે કે જે ચહેરા ઉપર આ લોકો વજુ પણ કરતા હતા। માલિક આગને કહી દેજે, લા તહરક લહુમ અયદિયન ફકદ કાનુ યરફઉનહા બિદુઆ। માલિક આ જહન્નમમાં જઈ રહ્યા છે, જહન્નમની આગને કહી દેજે આ લોકોના હાથને પણ ન બાળે, હાથને પણ ન સળગાવે, કારણ કે આ લોકોના એ હાથ છે કે જે દુઆઓની અંદર ઉઠતા હતા। માલિક લા તહરકન લહુમ અલસનન, માલિક જહન્નમની આગને કહી દેજે આ લોકોની જબાનને પણ ન બાળે, ફકત કાન યતલુના કસીર કિસરતો તિલાવતુલ કુરાન, આ એ જબાનો છે કે જેનાથી ને પુષ્કર આ લોકો કુરાન મજીદની તિલાવત કરતા હતા। અજીબ, મસ્જિદમાં જાય ને જહન્નમ, દુઆઓ પડે વજુ કરે ને જહન્નમ, કુરાન પડે ને જહન્નમ, વઝીફાઓ ખેંચે તોય જહન્નમ, તમે અજબ નથી લાગતું? માલિક પણ બેસુદ પડી જશે। સાતમા ઇમામ કહે છે કે માલિક આ લોકોને કહેશે, મસ્જિદમાં જવા બાદ, કુરાન પડવા બાદ, દુઆઓ કરવા બાદ, વજુઓ કરવા બાદ, હજી પણ તમારો હુકમ આવ્યો છે કે તમને જહન્નમમાં લઈ જવામાં આવે? શું માજરો છે? તો આ લોકો જવાબ આપશે, ફકાલુ કુન્ના નઅમલુ લિગૈરિલ્લાહ ફકીલ લના ખુઝુ સવાબકુમ મિમ્મન અમિલતુમ લહ। એ લોકો, અમને માલિક તે પૂછ્યું શા માટે અહીંયા, કારણ કે અમો એવા લોકો છે, અમારા હરેક કાર્યો ખુદા માટે નહોતા, અમને કહેવામાં આવ્યું છે જેના માટે કરતા હતા ને સવાબ એના પાસેથી જઈને લ્યાવો। મુસલમાન શિયા કોણ હોય છે? જેના હરેક કાર્યો પોતાના પરવરદિગાર માટે હોય છે। શિયાની જિંદગીમાં રિયાની બીમારી ના આવે, શિયા જે હોય છે એના હરેક કાર્યોને ખુદા વંદે કરીમ માટે કહે છે। એટલા માટે અહલે બૈતનો દીવાનો બહેલુને દાના માટે નથી સાંભળેલી આ રિવાયત? સાંભળેલી છે ને? હારૂન રશીદ મસ્જિદમાંથી નીકળ્યો, કુરાન અને દુઆ પડતો પડતો, તમે જોવો તો ખર, હારૂન રશીદ પણ દુઆઓ પડે છે, હારૂન રશીદ પણ કુરાનને પડે છે, અને મારું દુઆઓ કુરાનથી કઈ લેવાના દેવા? મસ્જિદમાંથી નીકળતો હતો હારૂન રશીદ, સામે મુલાકાત બહેલુલની થઈ, બહેલુલ ઉપર નજર પડી, એનો દૂરનો રિશ્તેદાર થતો હતો, કહ્યું, બહેલુલ મસ્જિદ બનાવેલી છે કેવી લાગે છે? ઘણો આની અંદર પૈસો નાખ્યો,
કેમ લાગે છે? સારી લાગે છે? તો બહેલુલે કહ્યું, તે બનાવેલી છે ના, હારું ને કામ કર, આ મસ્જિદ બારે તખતી હોય ને એમાં મારું નામ નાખી દે ના, મારું નામ નાખી દે મસ્જિદ બહેલુલ. તો હારુને કહ્યું, પૈસો હું આપું, મસ્જિદ મારા ધન દોલત થી ને હું બનાવું અને નામ તારું નાખી દઉં. તો બહેલુલે કહ્યું, આ મસ્જિદ તે કેના માટે બનાવેલી હતી? ખુદા માટે બનાવેલી હોત તો તને આ દિલ ની અંદર રંજ પણ ન થાત. નામ જેનું પર હોય ખુદા માટે છે એટલું કાફી છે. આપણી કોમમાં જો તમે બધા કોર નામ નાખેલા હોય, હું કોઈને નથી ઓળખતો, કોઈ માથું પણ ના લગાવે, જેના નામ આવશે બધા લેતા જાજો સાથે, ટોપી જેને ચડે એ પહેરતા જાય. એક સલવાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. મુસાર ખાનો મરહુમ દેવજી તરફથી ને, ઇમામબાડો મરહુમ શિવજી તરફથી ને, તાઝિયા ખાનો મરહુમ કાનજી તરફથી ને, બધા કોર નામ અને થોડું દેન પણ કરું તો બધા કોર મને નામ નાખવું જોઈએ, વરના બાય ચડે. એલાનમાં પણ નામ ભૂલાઈ જાય ને, બીજી દુનિયામાં થાય છે, ફોન આવે કે ભાઈ તને નામ આપ્યું, તું નામ તું ના બોલ્યો મારું. અઝીઝાને મોહતરમ, અલી નો શિયા કોણ હોય છે જેના હરેક કાર્યો, હરેક કાર્ય પરવરદિગારે આલમ માટે હોય છે, બંદાઓ માટે નથી હોતા. અજીબ મામલો છે. મુસલમાન આ દિલને સાફ રાખ, દિલને, આ દિલ ખુદા માટે હશે ને ખુદા બધું તારું સ્વીકારી લેશે. કિતાબે કશખોલ આયતુલ્લાહ દસ્તગાબ શિરાઝી શહીદ મહેરાબ, એમની અંદર એક અજીબ રસૂલ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, ના એક વાક્યને નકલ કરે છે. શહીદ મહેરાબ કહે છે કે દૂરના ગામડામાંથી ને, મદીનાના દૂરના આસપાસના ગામડામાંથી ને, એક અનપર અભણ ભરવાર અણસમજુ નવો નવો મુસલમાન અલ્લાહ માણસ આવ્યો રસૂલે ખુદા પાસે. કહે, યા રસૂલલ્લાહ, હું થોડો મદીનાથી દૂર રહું છું પણ સાંભળું છું તમે મુસલમાનોને બહુ મોટી મોટી ને જાજી જાજી દુઆઓ શીખવાડેલી છે. હું અભણ માણસ છું, ભણેલો પણ નથી, કોઈ એવી દુઆ મને શીખવાડો ના કે જે હોય નાની, નથી લાગતો આપણો કોક હશે, આપણો જ કોક હશે, આ કંઈક નાની નાની હોય ઈ, એમાં દુનિયાએ આવી જાય મારી ને આખરતે આવી જાય, હું અભણ માણસ છું યાર રસૂલલ્લાહ. તો રસૂલે ખુદાએ કહ્યું, કંઈ વાંધો નહીં, આ નાનકડી દુઆ હંમેશા તું પડજે અને કહેજે, ઇલાહી انك ربي وانا عبدك, પરવરદિગાર તું મારો પરવરદિગાર છો અને હું તારો ગુલામ, તારો બંદો છો. આસત રસૂલલ્લાહ નીકળી ગયો, એણે પોતાના ગામમાં જઈને આ દુઆ શરૂ કરેલી. એ દુઆ એણે જ્યારે પડવાની શરૂ કરેલી તો વાસ ફરિશ્તા હતા ને આસમાન, રસૂલ પોતે નકલ કરે છે, આસમાનના ફરિશ્તાઓ પણ ગભરાઈ ગયા કે આ શું જલઝલો થઈ ગયો. એકબીજા ફરિશ્તા એકબીજાને જોવા માંડ્યા કે આ શું કરી રહ્યો છે ઓલો ખુદાનો બંદો. કઈ શું છે? કુફરના અલ્ફાઝ હશે મારા જેવો જ. આય તો દુઆઓ કઈ યાદ ના રહીએ, ભૂલથી ને એટલી ભૂલ હોય એની અંદર, ખબર પણ ન પડે કે આમાં સાચી કઈ ને ખોટી કેટલી. કઈ શું થયું? કહ્યું, ઓલો બધી નમાઝો બાદ દુઆ પડે છે ને કહે છે, ઇલાહી ઇન્નક અબ્દી વ અના રબ્બુક, ખુદાયા તું મારો ગુલામ, હું તારો ખુદા, ખુદાયા તું મારો ગુલામ, તું મારો બંદો અને હું તારો પરવરદિગાર. આ કુફરના અલ્ફાઝ આ જ્યારે થયું, જિબ્રાઇલ અમીન નાઝિલ થયા રસૂલે ખુદા ઉપર, યા રસૂલલ્લાહ જે દુઆ તમે શીખવાડેલી હતી આ ખુદાના અનપર બંદો, એને કુફરના અલ્ફાઝમાં બદલાવી નાખ્યો છે. રસૂલે કહ્યું, એ દેહાતીને બોલાવવામાં આવે. દેહાતી રસૂલના બારગામાં આવ્યો. રસૂલે ખુદાએ કહ્યું, સાંભળું છું જે દુઆ શીખવાડેલી હતી, તું એને સહી નથી પડતો, મને પર તો જરા સંભળાવ. હવે રસૂલના સામે આ ગામડિયાએ દુઆને શરૂ કરી. શું કહ્યું? ઇલાહી ઇન્નક અબ્દી વ અના રબ્બુક. રસૂલ પણ ચમચી ગયા.
खुदाना बंदा ते अल्फाजों ने उंदा या उल्टा पढ़िया छे आ कुफरना अल्फाज छे आ प्रमाणे तने आ न पढ़वू जोई कारण के आ कुफरना अल्फाज छे जारे रसूल आ नसीहत करेली तो ए गामडियो देहाती जारो कता रड़वा लाग्यो रड़वा लाग्यो कि या रसूल अल्लाह अतली मेहनत बाद अतला दिल थी ने हूँ खुदा ने पुकार तो ने मारा थी ने कुफर अल्फाज निकली गया या रसूल का एवं सिखाड़ो हवे कि आगला पाछला जितला गुनाह थी गया छे ना ई पण विखाई जाए तो रसूल करीम कहे छे कि एज वक्ते जिब्राइल अमीन पाछा आव्या अने कहूं या रसूल अल्लाह आ कलमागो मुसलमान ने कही दियो ए चिंता न करे आ भूल जे छे ने बंदा थी ने थाय हूँ खुदा छो मारा थी ने तो भूल न थाय एमने कही दे हूँ लोगों ना दिलों ऊपर नजर राखू छू एमनी जबान थी ने कहीं भूल थी जाए ना तो मने ने वांदो नथी ए भूल ने हूँ माफ करवाने तैयार छो अगर वातो दिलों थी ने करे तो क्यारे क्यारे આપણા ભાઈઓ જેને પૂરું દુઆ ન આવડતી હોય કુરાનમાં એની ભૂલ થતી હોય તજવીદમાં એની ભૂલ થતી હોય તો આપણે એને જમીનથી ને બે પગલા વધારે દફનાવી દઈએ કે શરમ તને નથી થતી આ પ્રમાણે આટલી ભૂલ દુઆમાં આટલી ભૂલ તારા કુરાનમાં પણ મને ખબર નથી હોતી કે એનું અલ્લાહ માટે ઇખલાસ કેટલું હોય છે અને હું પોતાને કાંઈ સમજવા લાગુ શિયા અગર બનવું છે અલ્લાહ સુબહાન વ તઆલાને તારી જિંદગીનું ખાને કાબા બનાવી દા આ અલ્લાહના ઇર્દ ગિર્દ તું તવાફ કરતો થઈ જા શિયાનું લકબ જે છે એ તને મળી શકશે એક સલવાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર એટલા માટે રસૂલે કહ્યું ક્યાં શું છે વા અમલા લે ખાલિક અમલ અમારો શિયાનો એના પરવરદિગાર માટે હોય છે પણ આવશે જમાનો અફસોસનાક જમાનો વાતો નહીં ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ વાતો નહીં એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર રસૂલ કરીમે કહ્યું સયાતી જમાનુન અલન્નાસ માણસો ઉપર એ જમાનો આવશે અને અલહમદુલ્લાહ જેટલાને થોડું થોડું અરબી આવડે છે ના ધ્યાનપૂર્વક સાંભળજો સયાતી જમાનુન અલન્નાસ રસૂલે કહ્યું માણસો ઉપર આ જમાનો આવશે કેવો જમાનો તુખબસુ ફીહે સરાઈરુહુમ વતુહસનુ ફીહે અલાનિયતુહુમ એ જમાનો આવશે માણસ ઉપર કે જ્યારે માણસનો અંદરનો હાલ જે છે ના એ ખબીસ હશે ખબીસ સડેલો જેમાંથી બદબૂ આવતી હશે તુખબસુ ફીહે સરાઈરુહુમ એ માણસો ઉપર જમાનો આવશે કે આ લોકોના અંદર ખાને બધાના દિલ સડેલા હશે મગજ સડેલા હશે અંદરથી ને બદબૂ આવતી હશે પણ બહારનો હાલ શું હશે તો હસનો ફી અલાનિયત પણ બહારનો દેખાવ હસીન સુશોભિત ખૂબસૂરત ખુશબુદાર વ તો હસનો ફીએ અલાનિયતુહુમ શા માટે આ પ્રમાણે હશે તમ અનફી દુનિયા કારણ કે આ જમાનાના માણસો દુનિયાની લાલચમાં ફસાઈ ગયા હશે લાયો રીદુન બિહી મા ઇન્દા રબ્બિહિમ આ લોકોને પરવા પણ નહીં હોય કે ખુદા આપણને શું આપશે યા શું નહીં આપે દીન હુમ રિયા આ લોકોનો દીન મઝહબ ધર્મ રિયા સિવાય બીજું કાંઈ નહીં હોય એ જમાનો આવશે કે માણસો ખુદા માટે કાંઈ નહીં કરે કેના માટે આ શું છે આ ઓલું બૂત છે બૂત જેની શિકાયત ઇબ્રાહીમે કરેલી હતી કે માણસો મારા પાછળ પાછળ નથી ચાલી શકતા કારણ કે અમુક મૂર્તિઓ છે જે આ લોકોને આડે રસ્તે ચડાવે છે અલીના શિયા બનવા માટે એહલે બેત અલી મુસલામના શિયા બનવા માટે આ એક બૂત આ પર એક એવી મૂર્તિ છે કે અલીનો શિયા અગર અલ્લાહને ભૂલી જાય અને બીજા કોઈને ત્યાં દાખલ કરી દે તો પોતાને શિયા કહેવાને લાયક નથી ખુદાવંદે કરીમ એના હબીબને કહ્યું સૂરે ફુરકાન કુરાને મજીદનો 25મો સૂરો આયતનું નિશાન છે 43 ચેપ્ટર 25 વર્સ નંબર 43 ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અરઈતલ્લઝી મન ઇત્તખદ ઇલાહુ હવા
અહીં મારા હબીબતે એને જોયો જેણે પોતાની મનિક્ષાઓને ડિઝાયર્સ શહવતોને પોતાનો ખુદા બનાવી લીધો છે. અરે બંદે ખુદા, રસૂલે કહ્યું આ જમાનો આવશે, દીનહુમ રિયા, આ લોકોનો મઝહબ, આ લોકોનું દીન બીજાઓને દેખાડવા માટે જશે, બીજાઓ માટે જશે. અને એટલું જ નહીં, લાયુ ખાલતુહુમ ખૌફ, કોઈના બાપની પરવા નહીં હોય, ખુદાની ડરની વાત તમે એ લોકોને કરજો જ ના. આજના જમાનામાં પછી અમે કોઈથી નથી ડરતા, લાયુ ખાલતુહુમ ખૌફ, કોઈથીને આડો લકુમ નહીં ડરે. આ જ્યારે થઈ જશે ને શું થશે ખબર છે? રસૂલે કહ્યું સયઉમુલ્લાહુ બિઇકાબિન, ખુદા વંદે કરીમ આ માણસોને આ કોમને એક એવા દર્દનાક અઝાબની અંદર મુબતલા કરશે, ગિરફ્તાર કરી નાખશે કે એ સુકા ભેગા લીલા પણ આવી જશે, યા લીલા ભેગા સુકા, યા આમ આમ કરી નાખશે. ત્યારે નતીજો શું છે? બે કાબિન ફયદઉના દુઆલ ગરીક, એ વખતે માણસો, ડૂબતો માણસ હોય ને એવા લોકોની દુઆની ગુણે દુઆ ખુદાની બારગામાં કરશે. ફલા યુસ્તજાબુ લહુમ ઔ ફલા યસ્તજીબુ લહુમ, ખુદા આ લોકોની દુઆઓને નહીં સાંભળે. કારણ કે અંદરમાં સરો બારેથી ને મારા જેવો કોઈ સારો નહીં, દીનમાં એને લેવા ના દેવા, એનું આખું દીન રિયા, બીજાઓને દેખાડવા માટે. ખુદા તરફથી શું મળશે એને પરવા નથી એની, બસ માણસો દાદ આપે, માણસો વાહ વાહ કરે એના માટે એ કામ કરશે. અઝીઝાને મોહતરમ, ખુદાએ મને તમને શું નથી કહ્યું કે પરસ્તીશ કરવાની તો મારી જ. સૂરે કાફ કુરાન મજીદ 18મો સૂરા આયત નિશાન 110, ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, મારા હબીબ કહી દે, આ લોકોને કહી દે, કોલ કોલ ઇન્નમા અના બશરુમ મિથલુકુમ યુહા ઇલૈયા, કહી દે આ લોકોને હું તમારા જેવો એક ઇન્સાન છું, બસ નાનો સો ફર્ક એ છે કે મારા ઉપર વહી એ પરવરદિગાર નાઝિલ થાય છે. યુહા ઇલૈયા ફમન કાના યરજુ લિકા રબ્બે, જે ચાહે છે કે એના પરવરદિગારની મુલાકાત કરે, ફલયઅમલ અમલન સાલિહન વલા યુશરિક બિઇબાદતિ રબ્બિહી અહરદા, જે ચાહે છે કે ખુદાની મુલાકાત કરે તો સારા કામ કરે અને ખુદાની ઇબાદતમાં કોઈને પણ શામિલ ન કરે. શામિલ કરવું એટલે ખબર શું છે? રસૂલે કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ, દુનિયાથી જાતા જાતા મને ને તમને કહે છે, અય મારા મુસલમાનો, અખવફુ મા અખાફુ અલયકુમ અશ-શિર્ક અલ-અસ્ગર, અખવફુ મા અખાફુ અલયકુમ અશ-શિર્ક અલ-અસ્ગર, કહ્યું જઈ રહ્યો છું દુનિયાથી પણ તમારા માટે મને ચિંતા છે, ડર છે કે મારા જવાબાત તમારી અંદર નાનકડું શિર્ક આવી જાય. લોકોએ પૂછ્યું યા રસૂલલ્લાહ શિર્ક વળી નાનું પણ હોય? કહ્યું હા, ના શિર્ક એટલે રિયા, શિયા બનવું છે, મારીનો ઈલાજ કરવો પડશે. અને યાદ રહે કે આયત જે હમણાં પડી ના એ હદિયાના તોર ઉપર આવી, આ સૂરે કહ છઠ્ઠા ઇમામે આ સૂરાની બે આયતોને બતાવેલી છે, પણ હવે આ પડવું કે ના પડવું ખબર નથી, પડવું કે ના પડવું, પડી દઉં છું. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર, માસૂમની હદીસ છે, કહે છે કે જે માણસને સુબોની નમાઝમાં ઉઠવાની તકલીફ થતી હોય ના, સુબોની નમાઝમાં મુજરબ નુસ્ખો છે, ઘણા ખરાને આપ્યો અને ઇમામનો નુસ્ખો હોય તો એમાં ખોટ ના હોય, ખોટ હોય તો મારી અંદર હોય, ઇમામના કોલમાં ખોટ ન હોય. તો માસુમે કહ્યું કે જેને સુબોની નમાઝમાં ઉઠવાની તકલીફ થતી હોય અને કોઈ પણ વખતે એને ઉઠવું હોય તો સુવા પહેલા સૂરે કાફની છેલ્લી આયત ચેપ્ટર 18 વર્સ નંબર 110 હમણાં જે પડી, કોલ ઇન્નમા અના બશરુમ મિથલુકુમ યુહા ઇલૈ અન્નમા ઇલાહુકુમ ઇલાહુમ વાહિદ, ફમન કાના યરજુ લિકા રબ્બી ફલયઅમલ અમલન સાલિહન વલા યુશરિકુ બિઇબાદતિ રબ્બી અહદા. 18 110
આયત પડીને જે માણસ સુસે ઈ ફક્ત નિયત કરે કે મને આટલા વાગે ઉઠવું છે, ચાહે કામ માટે હોય, ચાહે નમાઝે શબ માટે હોય, ચાહે સુબોની નમાઝ માટે હોય, ચાહે બિઝનેસ માટે હોય, ચાહે બપોરના સુએ ત્યારે પણ, તો ખુદાવંદે કરીમ તરફથી ને ઓટોમેટિક અલાર્મ એના ઝહેનની અંદર આવશે, એની નીંદ ખુદ બખુદ ઉડી જશે. આ શું છે? ડગી ગયો વરી ભાઈ, ચાલે છે માઇક? ઓકે, સલ્લુ અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ. સૂરે કહફની છેલ્લી આયત 110. ઇમામે કહ્યું છે આ જ સૂરામાં એક બીજી આયત છે જેને નિંદર ન આવતી હોય ને એની પણ આયત છે, સૂરે કહફ ચેપ્ટર 18. હવે વર્ષનો નંબર છે 11. બહુ જ આસાન છે યાદ રાખવું, સુવા માટે 11 ને ઉઠવા માટે 110, એને મલ્ટીપ્લાય 10 થી કરવાનો. શું છે આની અંદર? ખુદાવંદે કરીમે કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વદરબના અલા આઝાનિહિમ ફિલ કહફ સનીન અદદા. અમોએ આ જે જવાનિયાઓ હતા ને કહફમાં અઝાબ ગારની અંદર, અમોએ શું કર્યું? વદરબના અલા આઝાનિહિમ ફિલ કહફ, અમોએ આ લોકોના કાન ઉપર નીંદના પરદાઓને જારી કરી નાખ્યા. સનીન અદદા, ઘણા વર્ષો સુધી આ લોકો સુતા રહ્યા. જો આમાં ભૂલ ના કરજો, આ બે આયતને જો ઊંધી પડી તો એનો માજરો તમારા હાથમાં છે. સુવા માટે 11મી અને ઉઠવા માટે 110મી. એક સલાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. છઠ્ઠા ઇમામે કહ્યું અલીના શિયાઓ એ જ હોય છે જેની મહેનત તંતોડ કોશિશની સાથે હોય છે, એનો અમલ ખુદા માટે હોય છે, એ સવાબ જેની આશા રાખે છે કે મને સવાબ દેવાવાળો કોણ છે, તો ઈ પણ પરવરદિગારે આલમ છે. કોઈ ઉપર એ પોતાની આશાઓને નથી બાંધતો. અઝીઝાને મહતરામ, કુરાને મજીદે ડગલે અને પગલે મને તમને શીખવાડ્યું કે મને આશાઓ ક્યાં બાંધવાની છે. પરવરદિગારે આલમ સૂરે શુઅરા કુરાને મજીદનો 26મો સૂરો છે. આયતનું નિશાન 109, 127, 145, 164, 180. ચેપ્ટર 26, વર્સ 109, 127, 145, 164 અને 180. જુમલાઓ સાંભળો. ઝર્રા બરાબરનો ફર્ક નથી, ઝર્રા બરાબર એક જબર ઝેરનો ફરક નથી આ પાંચે પાંચ આયતમાં. પહેલી આયત 26:109, ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વમા અસઅલુકુમ અલયહ મિન અજર ઇન અજરિયા ઇલ્લા અલા રબ્બિલ આલમીન. તમારા પાસે હું કાંઈ પગાર નથી માંગતો, મારો પગાર જે છે એ છે ન છે તો રબ્બુલ આલમીન પાસે છે. કોણે કહ્યું? જનાબે નૂહ. 127મી આયત, આયત આવી وما اسالكم عليه من اجر ان اجري الا على رب العالمين. એ જ આયત, એ જ તરજમો. કોણે કહ્યું? યલ્લા હુદ. પગાર નથી માંગતો, મારો પગાર રબ્બુલ આલમીન પાસે છે. 145, 26, 145. وما اسالكم عليه من اجر ان اجري الا على رب العالمين. પગાર તમારા પાસે નથી માંગતો, મારો અજર રબ્બુલ આલમીન પાસે છે. કોણે કહ્યું? નબી સાલેહ. 26164, 26164. وما اسالكم من اجر ان اجري الا على رب العالمين. પગાર નથી માંગતો, મારો અજર રબ્બુલ આલમીન પાસે છે. કોણે કહ્યું? નબીઉલ્લાહ લૂત. એ જ સૂરાની 180મી આયત, ઈ જ આયત કોણે કહ્યું? જનાબે શુઆઇબ. અઝીઝાને મહતરમ, હર એક નબી જ્યારે આવ્યા તો આ નબીઓનું કહેવું એ જ હતું, અમારો પગાર અમને ખુદા આપશે. છઠ્ઠામાં મેં શું કહ્યું હતું? વરજા સવાબો. અમારો શિયા જે છે ને સવાબની આશા
खालिक परवरदिगार ऊपर राखे छे, एनी जिंदगी जे छे ने खुदा माटे होय छे। इतले खुदा वंदे करी में एना नबी ने पर कह्यु छे के तने पर आ लोको ने समझावानु छे, पर आ बधाय नबी ने कह्यु के अमारो अज्र रब्बुल आलमीन पासे छे। पर जे आपड़ा आखरी नबी छे रसूल करी मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम, એની જ્યારે અજરની વાત આવે છે તો અલગ કિસ્મનો અજર આવે છે। કેમ? આ નબીઓ જેના નામ આપણે લીધા, નબીઉલ્લાહ નૂહ, નબીઉલ્લાહ હુદ, નબીઉલ્લાહ સાલેહ, નબીઉલ્લાહ લૂત, નબીઉલ્લાહ શુઐબ, બધાએ કહ્યું મારો અજર રબ્બુલ આલમીન પર। આ નબીને આખ આપણા નબીમાં શું ફરક છે? તો ખુદાએ જવાબ આપ્યો સૂરે અહઝાબ કુરાન મજીદનો 33મો સૂરા આયત નિશાન છે 40 ચેપ્ટર 33 વર્સ નંબર 40। خداي قيوم بسم الله الرحمن الرحيم وما كان محمد رجاء وما كان محمد ابا احد من رجالكم اي لوكو ياد راكجو ان شاء الله ما شاء الله ما شاء الله ياد راكجو وما كان محمد ابا احد من رجالكم ام محمد صلى الله عليه واله وسلم جيتي ني تمارا مارسوماتي کوئی نا باپ نوتا ولكن رسول الله وخاتم النبيين ار اخري نبي هتا رسول هتا خاتم النبيين هتا ا نبي او ماتے نو جملہ او شو هتا امارو اجر رب العالمین اوپر سے پر ا نبی کارن کی چھلا چھ آنا پچھی ہوے کوئی نبی آوا وارو نتھی خاتم النبیین چھ اینی جارے اجرنی وات آوے چھ تو خدا اینے حکم کریو چھ کہ تنے جواب الگ ریتے تھی نے ہوے آپوانو چھ پر آنے پر خدا اے کی دو تاری آکھی زندگی مارا ماتے ہووی جوئی سورہ انعام قرآن مجید نو چھٹو سورہ ایت نشار 162 خدا ایم نے کہیوں بسم اللہ الرحمن الرحیم قل ان صلاتي ونسكي ومحياي ومماتي لله رب العالمين قيده ماري نماز ماري حرك كاريو عبادت ماري زندگي مارو مرتيو مارو موت اي بدوي کے نام اتے چھ لله رب العالمين رسول نے پر کہیو کہ تنے تاری اکھی زندگی نو محور ہوں چھو اللہ رب العالمين اے مسلمان تنے شیعہ بنو چھ તારી જિંદગીનું મહેવર તને અલ્લાહ સુબહાન વ તઆલાને બનાવવું જોશે ઓને રાજી કરવા માટે આને રાજી કરવા માટે આને રાજી કરવા માટે ઓનો મારાથીને ખીજાઈ ના જાય ઓલાને માઠું ન લાગી જાય ઓલાને ખોટું ન લાગી જાય ખુદાને માઠું લાગે કાઈ વાંધો નહીં ખુદાને ખોટું લાગે કાઈ વાંધો નહીં પણ આને ખોટું ના લાગવું જોઈએ આ મુસલમાન અગર તું આવો શિયા છો તો તારા જેવો મૂર્ખ શિયા કોઈ નહીં કારણ કે અલીનો શિયાના હરેક કામકાજ ખુદા માટે હોય છે પણ જ્યારે આની અજરની વાત આવી ને આખરી નબીની તો પરવરદિગારે આલમે સૂરે શૂરા કુરાન મજીદ 42મો સૂરા આયત નિશાન 23 ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ કુલ લા અસઅલુકુમ અલયહિમ મિન અજર હા શું ઇલ્લા અલ મુવદ્દત ફિલ કુરબા આ લોકો તને પગાર જવાબ દેવાની વાત કરે તો આ લોકોને જવાબમાં કહી દે લા અસઅલુકુમ અલયહિમ મિન અજર મને અજર કાઈ નથી કપતો સિવાય મારી અહલે બેઇતની મોહબ્બત કેમ આ આખરી નબી છે હરેક કામ ખુદા માટે હરેક અજર ખુદા માટે હવે આ નબી આખરી છે ઈ જે કુરબતને મૂકીને જાય ના એના હસ્તક તમે ખુદાના રસ્તા સુધી જાજો ઈ તમને બતાવતા રહેશે કે તમે હવે એના શિયા બનવાના છો તો અમલ એ બતાવે એ પ્રમાણે કરજો અને ખુદાને હંમેશા સામે રાખજો પણ આયત હંમેશા પૂરી ના નિમુલ્લા ખત્ર ઈમાન આ આયતને પણ હંમેશા અર્ધી જ આપણે યાદ હોય ઓલી મોતવારી પણ અધૂરી ઠીક છે અને આ પણ અધૂરી પૂરી કરો તો હાજી સલ્લુ અલા મુહમ્મદ વ અલે મુહમ્મદ ખુદાએ કહ્યું 42 23
قل لا أسألكم عليه أجرا إلا المودة في القربة ومن يقترف حسنة أي لوكو ياد راكجو جي نيكي نو كام كرشنا نزيد له فيها حسنا جي نيكي نو كام كرشي اي نيكي نا كام ما امو ودار خوبصورتي اني ودار اجر راكي ديشو ان الله غفور شكير شكور خدا وند کریم معاف پر کروا وارو چھے قدردان پر چھے عزیزان محترم رسول کہیو اجر کائی نتی کب تو فقط ماری اہل بیت دی محبت نے مودت نے کرو انہی نا پچی شو آبیو جینے سارو نیکی نو کام کریو اما امو امیرو ودھارو کری دیشو یعنی خدا سمجھاوے چھے کہ آئے مسلمانو اہل بیت دی مودت چھے یہ بھی نیکی چھے کہ جی ایک پچی ایک ودتی جا چھے ایک سلوات پڑی محمد والی محمد پر ارے پچی چھتا امام کہوں وخاف اقابو شیعہ یہ ہوئی چھے کہ جنہیں خدا نا اقاب دردناک عذاب نو ڈر اینی دل نی اندر ہوئی چھے ای گلی گلی ڈگلے ڈگلے جنت ویچوانا تھی نکر تو ای مفت ما مانسوں نے جنت نتھی بانٹ تو اینا دل ماں خدا نو ڈر ہوئی چھے رسول کریم محمد صلی اللہ علیہ وآلہ وسلم نا زمانہ ماں تاریخ دی اندر مرے چھے کہ پاچھو ایک آویو دیہاتی دور دراز دو انسان مدینہ منورہ مکہ نی اندر یا مدینہ نی اندر رسول پاس آئین کہو کہ یا رسول اللہ منے قرآن شکھو چھے قرآن مجید نی تعلیم آپو رسول اللہ صحابیو بیٹھا تھا کہیو آنے قرآن سکھا رو انو من چھے تاریخ نے اندر روایت نے اندر مرے چھے کہ سکھار وارا ہے قرآن مجید نی بے آیتو انہیں سکھواری لی سورہ زلزال قرآن مجید نو نیوانو مسورو آیتو نشان سات انہیں آٹھ چپٹر 99 ورس نمبر 7 ان 8 بدے تم نے بدہ انہیں زبان یاد کہیو ہے خدا نا بندہ پر وانچ نے سمجھ فَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَا وَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَا بدل زبانی یاد سے آیت ایک آنش برابر جی سارو کام کرشے انہیں نتیجو دیکھاشے انہیں ایک آنش برابر خراب کام کرشے انہیں نتیجو نکرشے آئے رٹیو پوپٹ مفق گھنا بیچارہ نے ابھی نندر آئی گی چھے لاؤڈلی سلوات مکلا ہو تو انہیں نندر پر سلوات ساتھے آسمانوں سدھی پہنچے یا اللہ صلو علی محمد و آل محمد اٹلی بدی لامبی نتھی پڑتو بھائی ایہ مارا پاسے چھے میٹر 53 منٹ تھے جی ایک سلوات پڑی محمد و آل محمد پر آنے جارے بے آیت نے سکھی لی دی رسول پاسے کہو یا رسول اللہ بس چمچو دیکھ کرتا ودار گرم آبیو رسول خدا پاس یا رسول اللہ آوان آواز حیلہ بے آیت جی آوائیڈی چھے نہوں ملا نتی بڑھو ودارے کہوں جاؤ چھو رسول کہو کشا ماتے کہو خلاص پورو دین اسلام سکھی گیو رسول کہو انہیں جاوا دینی بات صحیح چھے آکو اسلام آپ بے آیت نی اندر چھے وخاف اقابو انا خدا نی عدالت جی چھے نا انا مد نظر ہوئی چھے ایک آش نو سارو کام اجر مل چھے ایک آش ایٹم ایک آش نو خراب کام انو عذاب بوگا وہ پرشے عزیزان محترم ہوں وانی تمو پوتانے علی نا شیعہ کہیے چھے علی پاسے کے وہ ڈر ہتو امامو پاسے کے وہ ڈر ہتو ہر ایک امام ماتے تم نے روایتو مرچے وضو کروا جتا تو ہاتھو تھر تھر آتا کہ امو ہمیں کینا دربار ما جوانا چھے روایتو پڑی نتھی سامبرتا مدینہ نی روایت کوئی ایک شخص مدینہ مسجد نبوی ما گئے نے مولا کائنات نے جویا سجدہ ماتے پاسا اوباج نتھی تھا بندہ خدا جانے لکھ علی دنیا رخصت کرین چالیا گیا خوب حلاویا اٹھو اٹھو مولا علی نو شریر ڈگ نہ مارے رووہ لگیو مدینہ نی گلیو ماں نکڑیو مسجد نبوی نا بہار نکڑیو فاطمہ زہرہ علیہ السلام نا دروازے دقل باب کر کہیو یا زہرہ غزب تھے گئیو شون تھے یوں کہیو علی دنیا تھی نے چالیا گیا تو شون تھے جو یوں
नमाज पढ़ता पढ़ता अली हवे सजदा में गया छे, बोलावु छु ने जवाब आपे छे, हलावु छु ने डगे छे, कोई पण जात नो त्यांथी ने मने जवाब नथी मरतो। मारु दिल कहे छे दुनिया रुखसत करीने अली चालिया गया। फातिमा ए कह्यु, आए खुदा ना बंदा, ते आ मंजर एक वार ई पण मस्जिद में जोयो। हूँ फातिमा अली ने घर में हमेश आ प्रमाणे जोउ छु के ज्यारे अली खुदा ना बारगा में जाय छे तो जबान ची निकले छे, हाय हात मिन किल्लती जात, अली पासे भातू बहु ओछु छे। रसूल अजरम खुदाए कवराव्यू के मारी अहले बैत दी मोहब्बत, आ अहले बैत हस्तक अल्लाह सुबहान व तआला सुधी तमे पहुंचो। पर मुसलमानों आ न समझिया, आ वात ने मुसलमानों ने न स्वीकारेली के वो हाल करवामा आव्यो रसूल आले रसूल साथे। तारीख नो रावी बयान करे छे सहल इब्ने सईद, कहे छे के हूँ बैतुल मकदस ज्यारत करवा माटे गयो हतो, त्यांथी ने मारो आवती वेळाना रस्ता में शाम थी ने पसार थयो। शामना दरवाजा में दाखिल थयो तो मैं जोयो कि शामना शहर नी अंदर दुकानों बधी बंद छे अने शहरे शाम ने सजावामां आवेलुं छे, साफ रस्ताओ पण साफ करी नाखवामां आव्या छे, तमाशाओनी तैयारी थई रही छे। एक शामी पासे हूँ गयो अने एने पूछ्युं, कह्युं ए खुदा ना बंदा माजरो शुं छे, आटलो खुशीनो माहोल क्यांथी ने आव्यो? तो शामीए जवाब आप्यो अने कह्युं, ए खुदा ना बंदा लगता है तू कोई मुसाफिर है। कहा सफर में से आ रहा हूं। कहा माजरा क्या है? कहा यजीद को इराक में खारिजी के ऊपर फतह मिली है। कहा अच्छा, खारिजी कौन है? तो शामी ने जवाब दिया कि हुसैन इब्ने अली इब्ने अबी तालिब। सुहैल कहता है, सहल कहता है कि मैं हैरान हो गया। मैंने वापस पूछा, कहा हुसैन कौन? हुसैन जहरा का लाल हुसैन, वही जहरा जो रसूल करीम की बेटी? का हाँ वही। का उसको कत्ल करना काफी नहीं था, अब आप लोगों ने उसको खारिजी भी कह दिया? तो शामी ने कहा, जरा आहिस्ता बोल, या जो भी हुसैन से मोहब्बत की बात करता है ना उसके गर्दन पे तलवार चलती है, तू खामोश हो जा। सहल कहता है मैं खामोश हो गया। मैंने क्या देखा कि मैं शाम के दरवाजा जो था वहां की तरफ मैं आगे निकला, थोड़ी देर नहीं हुई थी कि तमाशा बजाने वाले वहां से गुजरने लगे। एक लम्हा अगर गुजरा था कि मैंने क्या देखा, थोड़ी देर के बाद एक लश्कर आया और लश्कर में आगे आगे कुछ ऐसे नेजे थे जिन नेजों पे कुछ लोगों के सर थे। मैंने बहुत गौर से सरों को देखना शुरू किया, सर पे मैं नजर डालता रहा, एक मेरी सीधी नजर एक ऐसे सर पे पड़ी, वो सर पे देखते ही मैं समझ गया। मुझे क्या दिखाई दिया? मुझे रसूल करीम का चेहरा नजर आने लगा। जब मैंने गौर से देखा ना, मैं समझ गया ये किसी और का सर नहीं, ये हुसैन मजलूम का सर है, जिसकी रीश जिसकी दाढ़ी खून से आलूद और रंगीन हो गई थी। मैं ये मंजर देख रहा था, मैं रोने लगा, खूब रोया और मैं कहने लगा, या रसूल अल्लाह जरा आए, या माजरा क्या हो गया है? आप कहां है या रसूलुल्लाह? मैंने अली को पुकारा, मौला अब जरा आए, आपके लाल की क्या हालत या हो गई है? कहा मैं रो रहा था, कुछ लोग मेरे आसपास में रोने भी लगे, लेकिन तमाशे ने इतना जोर लगाया था ना, मेरी आवाज कहीं तक नहीं पहुंची। ये सर जब थोड़े आगे गुजरे ना, इतने में मैंने क्या देखा, कुछ बीबियां को भी लाया जा रहा है। मैंने क्या देखा, कोई बीबी कह रही है वाह मोहम्मदा, कोई बीबी कह रही है वाह मुसीबता, कोई बीबी कह रही है वाह अलिया, कोई कह रहे वाह। मैं ये सुनता रहा, मैं समझ गया ये अहले बैत के खानदान की औरतें हैं। बस मैं चलता चलता एक अमारी के पास आया, एक महमिल के पास आया। मुझे बताया गया कि ये महमिल जो है ये उम्मे कुलसूम और जैनब औलिया
क्या मकाम की है। मैं वहां आगे गया और मैंने कहा अस्सलामु अलैकुम या अहला बैत रसूलिल्लाह, मैंने सलाम किया तो वहां से एक बीबी ने मुझे जवाब कहा ऐ बंदे खुदा इतनी गुर्बत में तू कौन है हमें सलाम करने वाला, या तो हम पे जुल्म और सितम किए जा रहे हैं, अरे तू कौन है जो हमें इस गुर्बत में सलाम करता है। तो मैंने कहा बीबी मैं सहल इब्ने सईद आपके नाना का सहाबी हूं, मेरा गुजर यहां से था इसलिए मैं आया हूं। बस बीबी ने रुदा सुनाया शुरू कर दिया, बस थोड़ी देर नहीं हुई थी ना तो जनाब ज़ैनब ने कहा ऐ बंदे खुदा एक काम तू कर सकता है, ये शौहर जो है ना ये सहाबी जो है उन्होंने कहा ऐ बीबी मेरे लायक कोई हुक्म हो तो बताइए। बस बीबी ज़ैनब ने कहा ऐ सुहेल जरा आगे जहां मेरे माजा ये हुसैन का सर है ना जो सर को रखे हुए है उसको थोड़ा कहो वो आगे आगे दूर निकल जाए ताकि लोगों की नजर मेरे भाई के सर पे हो, ज़ैनब चादर बगैर की है, अरे मजमाए आम में ज़ैनब को बेचादर कोई ना देखे। الا لعنة الله للقوم الظالمين وسيعلم الذين ظلموا اي منقلب ينقلبون ان لله وانا اليه راجعون رضا بقضائه وتسليما لامره ما تم حسين